ભુજના વોર્ડ નંબર 1 અને 2માં સંયુક્ત રીતે આવેલા આશાપુરા નગરના લોકોની ધીરજ ખૂટી ગટરની સમસ્યાથી રોજબરોજ પરેશાનતના આખરે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી તોડફોડ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. ભુજના વોર્ડ નંબર 1 અને 2માં સંયુક્ત રીતે આવેલ આશાપુરા નગરના લોકોનું ગટરના પ્રશ્ને ધીરજ ખૂટી હતી. આખરે નગરપાલિકા કચેરી ખાતે મોરચો લઈ ગયા હતા, જ્યાં રામધૂન પોકારવામાં આવી હતી, પરંતુ સંબંધિત સત્તાવાળાઓ દ્વારા કોઈપણ પ્રકારનું સપોર્ટ નહીં મળતા આખરે લોકોની ધીરજ ખૂટી હતી અને ઉશ્કેરાયા લોકોએ નગરપાલિકા કચેરી ખાતે તોડફોડ કરી કેટલીક મિલકતોને નુકસાન પહોંચાડ્યું હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. જોકે આંતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે જે તોડફોડ કરવામાં આવ્યું છે તે ખૂબ જ દુઃખદ છે. વાસ્તવમાં આશાપુરા નગરવાસીઓની જે ડ્રેનેજની સમસ્યા છે તે બિલકુલ પ્રમાણિક અને વ્યાજબી છે. નગરપાલિકા આ સમગ્ર વસ્તુને વર્કઆઉટ કરી તાત્કાલિક અસરથી ટીમ મોકલી અને ઉકેલ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ જે મિલકતમાં તોડફોડ કરી છે તે બાબતે સીસીટીવી કેમેરાના ફૂટેજને ધ્યાને રાખી કાયદાકીય કાર્યવાહી કરવાની પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે. અને નગરપાલિકા કચેરી ખાતે જે તાળાબંધી કરવામાં આવી છે તે પણ સંપૂર્ણ દુઃખદ બાબત છે. ટૂંક સમયમાં આ પ્રશ્ન ઉકેલાઈ જશે અને હાલ શહેરના અનેક વિસ્તારોમાં જે ગટરની સમસ્યા છે તેનો લગભગ 2 મહિનામાં ઉકેલ આવશે તેવી પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. જોકે આશાપુરા નગર વિસ્તાર છે વોર્ડ નંબર 1 અને 2માં આવે છે અને ખાસ કરીને તળાવના જે વહેણ ઉપરનું આ દબાણવાળું વિસ્તાર છે તેવું પણ બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. લોકોની ધીરજ ખૂટી હતી, અવારનવાર રજૂઆત કરવા છતાં ગટરનો પ્રશ્ન નહીં ઉકેલાતો. આખરે ગટરના પાણી આશાપુરા નગર વિસ્તારમાં આશાપુરા નગરના રહેવાસીઓ આજ રોજ રજૂઆત કરવા માટે આવ્યા હતા. તેમની ડ્રેનેજની ફરિયાદને લઈ તે સંદર્ભે અમે સ્થળ તપાસ કરેલી છે. એમાં અમુક જગ્યાએ ડ્રેનેજના ચેમ્બરો ઉભરાવાની જે સમસ્યા હતી તે તેમની રજૂઆતને ધ્યાને રાખી તેમજ તેમના સૂચનોને ધ્યાને રાખી અને નગરપાલિકા ટીમોને તે કામગીરી તાત્કાલિક કરવા માટે સૂચના આપી દેવામાં આવેલી છે. નગરપાલિકા ઓફિસમાં જે તોડફોડ કરવામાં આવેલી છે તે અન્વયે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે, નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.